હલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ખૂબ જ સરસ મજાની ઠંડી છે અત્યારે અને સાથે સાથે વાત કરીએ તો ભાઈ ઠંડી તો છે જ ચલો એની સાથે અત્યારે મોસમ આવી ગઈ છે લોકોને તૈયારી કરવાની બરાબર છે તો તમારા માટે ગુજરાતીમાં પેપર શોધવું ખૂબ મુશ્કેલ હોય છે જો રાજકોટ મેટોડામાં લેવાયેલી પે પરીક્ષા જે છે ગ્રુપ ડી બે હજાર અઢારનું પેપર જો ગુજરાતીમાં પેપર મળતું નથી સ્ટુડન્ટ આપણને કોઈ આપતું નથી ગોતું બહુ અઘરું છે બરાબર અને બીજો પ્રશ્ન એ કે વિડીયો બનાવ્યા પછી વિડીયોમાં પચાસ કે સાઠ તો વ્યૂ થાય છે હવે યાર આખા ગુજરાતની વસ્તી પાંચથી છ કરોડ થી પાંચ લાખ પકડીએ તો લાખ તો તૈયારી કરનારા છે જ ને એવું તો આપણી સામે છે ઈ પાંચ લાખ માંથી પચાસ જણા જોવે એટલે એક ટકો જોવા તો બરાબર છે તમે વિચાર કરો તો હવે મને એમ થાય કે શું વિડીયા મૂકવા પણ બે ચાર વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી કે સર તો તમે વિડીયો મૂકો ગુજરાતીમાં કોઈ હેલ્પ કરતું નથી તમે એક જ માત્ર છો તો તમે મદદ કરાવ એટલા માટે અમે પાછી ટ્રાય કરું છું થોડાક દી મૂકીએ જોયો કે ભાઈ લોકોને રસ છે કે નહીં નહીંતર પછી આપણે બી ઓલું કરીશું બરાબર બાકી હું તો બે ત્રણ વિડીયો મૂકીને તમને હેલ્પ કરવા તૈયાર જ છું એ મારે બી એના માટે મહેનત કરવી પડે છે ગોતવું પડે છે બનાવવું પડે છે એને અપલોડ કરવું આ તે બધી વસ્તુઓ કરું છું પણ છતાં રિઝલ્ટ નથી ચાલો કંઈ વાંધો નહીં જવા દો એ વાતને હવે આપણે આ ભણવાની વાત કરી દઈએ બરાબર પહેલો પ્રશ્ન જે છે આપણે ગુજરાતીમાં પેપર લઈ આવ્યા છે બે હજાર અઢારનું છે એમાં પહેલો જ પ્રશ્ન તમને સાયન્સમાંથી પૂછવામાં આવેલો છે તમને ગ્રુપ ની અંદર બરાબર છે પચીસ માર્ક જેવું છે એ સાયન્સનું છે એટલે 25 માર્ક વિજ્ઞાન બહુ સારું એવું કહેવાય કે પચીસ માર્ક એટલે પચીસ ટકા શોમાંથી બરાબર બી નવા હોય તો એને કહી દઉં કે ભાઈ એની અંદર ત્રીસ માર્ક જે છે એ રીઝનિંગના છે પચીસ માર્કનું મેથ છે બરાબર એટલે પચીસ ને પચીસ પચાસ ને ત્રીસ એસી એંસી માર્કનું આ વસ્તુ છે વીસ માર્કની અંદર કરંટ અફેર જી કે જીએસ જે કાંઈ ગણું એ બધું આવી જાય છે ઓકે પહેલો પ્રશ્ન વાંચીએ પેલા એટલે શું કહેવા માગે છે તો કે ભાઈ દસ કિલોનો એક પદાર્થ છે કોઈ પદાર્થ છે ને દસ કિલોનો છે પાંચ મીટર પર સેકન્ડ એટલે કે ભાઈ એની ગતિ આપવી છે એની સ્પીડ છે કે દર સેકન્ડ એ પાંચ મીટર અંતર કાપે બરાબર છે આગળ વધી રહ્યો છે તો આ પદાર્થની આપણને શું પૂછી છે તો ગતિજન્ય ઉર્જા હવે અહીંયા ખબર પડવી પહેલા તો પ્રશ્ન થાય ગતિજન્ય ઉર્જા એટલે શું બરાબર છે તો હવે આ તમને સાયન્સમાં બે પ્રકારની ઉર્જાઓ જે છે એ દાખલા તરીકે પૂછવે પૂછી શકે એક તો આ ગતિજ ઉર્જા બરાબર છે બીજી આવશે એ આવશે સ્થિતિ જ ઉર્જા બરાબર છે કોઈ વસ્તુ છે એ ઊભી છે બેઠી છે તો એની જે સ્થિતિ જે છે એ એનું કાંઈક ને કાંઈક ઉર્જા હશે એટલે એમને બેઠી રહી છે બરાબર છે નથી પડી પવન આવે ને પડી ન જતા આપણે શું કામ કે ભાઈ આપણે જ્યાં બેઠા છીએ ને આપણું બી કાંઈક ઉર્જા રહેલી છે હવે આ ગતિ ઉર્જા શું કહેવા માંગે છે તો કે ભાઈ હું તમને એક વાત કરું બરાબર માનો કે આ કોઈ એક હથોડો છે અને તમે આ ખીલા ઉપર મારો છો તો હવે આ હથોડાને તમે તમે ધીમે ધીમે મારો તો એના ઉપર એટલું બળ નહીં થાય પણ જ્યારે તમે જોયું હશે કે આ હથોડાને આપણે આમ ઊંચે હવામાં લઈ જઈએ અને પછી મારીએ તો ખીલો છે જમીનની અંદર ખૂંચી જાય છે તો આ જે હથોડો હતો આપણે મટીરિયલ તો એનું એ જ વાપર્યું છે એનો વજન બી એટલો જ છે છતાં આપણે અહીંયાથી મારતા હતા ત્યારે એ એના ઉપર ઓછું કાર્ય થતું હતું પરંતુ જ્યારે તમે હવામાં ઉછાળી આપણે કે ફેરવીને માર દેશી ભાષામાં એમ ઊંચેથી હવામાં ફેરવી અને જ્યારે માર્યું બરાબર છે તો એ ખીલો જે છે એના ઉપર ડબલ વજન અથવા તો વધારાની ઉર્જા લાગી અને બળ લાગ્યું અને એ ખીલો જે છે એ ખૂંચવા માંડ્યો તો આ ભાગ જે તમે હવામાં ઉછેળી અને એના પર બળ લગાડ્યું એને કહેવાય ગતિજન્ય ઉર્જા ચલો આ વસ્તુ સમજાઈ ગઈ બે વસ્તુ મેં તમને ઉર્જાઓ સમજાવી દીધું હવે આ શોધવા માટે તમારી પાસે એનું સૂત્ર જોઈએ જોયે કાઇનેટિક એનર્જી કહે છે કાઇનેટિક એનર્જી ગુજરાતીમાં આપણે ગતિજ એનું સૂત્ર છે મિત્રો આ પાકું કરી લેજો આ પૂછાશે જ કોઈકને કોઈકને આવશે કારણ કે ડેલી છે ને પેપર લેવાય ત્રણ શિફ્ટમાં કે બે શિફ્ટમાં બધાને અલગ પેપર દેવા તો રોજ અલગ અલગ પ્રશ્ન કાઢવા ક્યાંથી બરાબર છે એટલે આજે તમને ન પૂછવાનું કાલ કોઈ બીજા પૂછાય એને ન હોય તો પાંચ દિન પછી પૂછાશે સો ટકા બરાબર છે એટલે વન પોઈન્ટ ટુ એમ વી સ્ક્વેર આ એનું સૂત્ર છે બરાબર હું થોડુંક ક્યારેક ક્યારેક અમુક શબ્દો છે ને ઇંગ્લિશમાં બોલી છે એટલે ઘણા એમની એવી કોમેન્ટ એ આપે સાહેબ તમારું બોલવાનું સારું છે પણ દેશીમાં રાખો એટલે ભાઈ અમુક વસ્તુઓ છે જે અમારા માઇન્ડમાં ચોંટી ગઈ હોય બરાબર છે એ એ જ રીતે બોલી જવાતું હોય બરાબર છે એમ એટલે કે પદાર્થ જે આપ્યું ને એનું એ કાંઈ જે કંઈ દળ છે કિલોમાં હશે બરાબર એ વસ્તુ બરાબર છે દસ કિલો જે છે એ એમ બરાબર એમ એટલે માસ એનું વજન બરાબર દ્રવ્યમાન કહી શકો બરાબર છે અને વી એટલે તો કે ભાઈ કેટલા વેગથી તો કે પાંચ મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ ગતિ કરે છે બરાબર એટલે આ સૂત્ર આપણી પાસે છે હવે આપણે એમાં કિંમત મૂકતા જઈએ તો એક દૂતીયાંશ તો એમનામ છે એના છે જ એને ગુણ્યા બરાબર છે દસ કિલો આપ્યા છે એટલે એમ જે છે એ આપણે લખીએ છીએ દસ અને વી સ્ક્વેર એટલે વી આપ્યું છે પાંચ એનો વર્ગ એટલે પચીસ બરાબર અહીંયા ગુણ્યા પચીસ હવે જુઓ જોઈએ બે પંચાને દસ પચી પંચા એકસો પચીસ તો તમારી સામે આન્સર બની ગયો પચીસ છે તેનું માપવાનું એકમ શું છે એટલે એ બી તમે તૈયાર કરી શકો છો આગળ જોઈએ સેકન્ડ પ્રશ્ન જે છે એ તો જીકેનો છે એ નથી લેતા હવે વાત કરીએ આપણે આ રીતના હવે જો આ એક પેપરની અંદર આ ટાઈપના ચાર દાખલા છે એટલે એવું કહી શકાય કે ભાઈ સરવાળા બાદ બાકી ભાગાકાર ગુણાકાર ન આવડતા હોય તો એ પણ તમે ખાસ શીખી લેજો આની અંદર ચાર પ્રશ્નો છે તમને કદાચ કોઈમાં ચાર જોવા મળે કોઈમાં બે બે પ્રશ્નો તો તમને મળશે 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 જે એવું કહી શકાય ધોરણ પાંચની કેટેગરીના કહેવાય ભાગાકાર ગુણાકાર સરવાળા પણ આમાં ખાસ નિયમ શું હોવો જોઈએ કે તમને કાઉસ છોડો ત્યારે શું આવવું જોઈએ બરાબર ભાગુ સબાનો નિયમ જે છે બોડ માસનો એ તમને આવડવો જોઈએ બાકી આવા દાખલા છે એ કાંઈ હોતા નથી આ તમારા માટે હું તો ખૂબ સારું કહેવાય કે ભાઈ આપણને આમાં આવા ત્રણ કે ચાર દાખલા આવા આવી જાય તમને ચાર માર્ક તો મળે પણ આની અંદર તકલીફ શું થાય છે તો કે ભાઈ તમને આ સિમ્બોલની બધી ખબર હોવી જોઈએ કે ભાઈ માઇનસ પ્લસ ક્યારે થાય પ્લસ માઇનસ ક્યારે થાય હવે જુઓ પહેલાં શરૂઆત હંમેશા કાઉન્સથી કરવાની હોય બરાબર છે અને પછી વાત કરીએ તો કે એમાં ભાગાકારથી કારણ કે સ બા ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદ બાકી તો અહીંયા પહેલાં આપણે પાંત્રીસ ભાગ્યા એટલે એટલે કે આવે આટલો આખો ભાગ છે એ નીકળી માઇનસ માં આવશે એટલે માઇનસ સાત છે માઇનસ અઢાર ને માઇનસ સાત બરાબર છે તો બે વસ્તુઓ માઇનસમાં હોય ને તો એનો સરવાળો થઈ જાય પણ જવાબ માઇનસ માં આવે ઘણાને આ કોન્સેપ્ટ નથી સમજાતો કે માઇનસ માઇનસ પ્લસ ખરા પણ એનો જવાબ છે ને સરવાળો પ્લસમાં આવે તો એના માટે હું તમને એક બેસ્ટ અત્યારે તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં કે તમે છે ને કોઈ દુકાનેથી સો રૂપિયાની વસ્તુ ઉધાર લીધી એટલે તમારામાં તમારી પાસે એ સો માંગે છે એટલે તમારી પાસે તો એ માઇનસમાં સો થયા બીજા દિવસે પાછા તમે મા પચાસ રૂપિયા બાકીમાં કોઈ દૂધ લઈ આવ્યા તો પાછા માઇનસ પચાસ છે એ વ્યક્તિ તમારા ઉપર એટલે કે તમારા માટે તો માઇનસ છે ને તમે ચૂકવો ત્યારે તમે કહી દો કાલે ભાઈ મારું ઉધાર છે એ જમા કર જમા એટલે પ્લસ કર તો હવે જુઓ જઈએ કે સો રૂપિયાની પહેલાં ઉધારી લેવા અને પાછા પચાસની ઉધારી લેવા તો તમારા ઉપર માંગણું કેટલાનું થયું તમે શું કહેશો એકસો પચાસનું માંગણું માંગણું એટલે બાકીમાં બાદ બાકી તો હવે જુઓ જઈએ કે આ બંને હતા એ માઇનસમાં જ હતા કે નહીં તો જવાબ છે એ બેનો સરવાળો થયો પણ જવાબ કેમ આવ્યો તો કે માઇનસમાં એટલે અત્યારે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થાય કે બે વસ્તુ જ્યારે માઇનસ માઇનસ હોય તો એ બંને ઉમેરાઈ જશે પણ જવાબ માઇનસમાં આવશે ઓકે એટલે હવે અહીંયા શું હતું તો કે ભાઈ માઇનસ સાત હતું આગળ માઇનસ અઢાર છે એટલે અઢાર ને સાત ગણો તો પચીસ થાય પણ બે વાર માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસમાં પચીસ હવે બેસો એક બીજો કોન્સેપ્ટ છે કે અહીંયા કાઉસની અંદર માઇનસ છે જ્યારે કાઉસ છોડો અને કાઉસની બહાર જો માઇનસની બહાર જે કંઈ નિશાની છે ને એની ઊંધું થઈ જાય બરાબર એટલે અહીંયા માઇનસ હતો અને અંદર એ માઇનસ છે તો ઉલટું શું થાય તો કે પ્લસ એટલે હવે થશે પ્લસ હવે જુઓ કે આ પચીસ છે એ શું થઈ ગયા તો કે પ્લસ પચીસ છે એ પ્લસ થઈ ગયા અને આગળ માઇનસ પંદર છે બરાબર એટલે પચીસમાંથી પંદર જાય તો શું થાય તો કે ભાઈ દસ વધે દસ જે છે એ સેમ આવશે પોઝિટિવ આવશે હવે ઘણા એવું થાય છે કે આ માઇનસ પંદર હતા અને વધતા પચીસ હતા બરાબર છે તો આ તમે પાછળ કેમ લઈ લીધા તો કે ભાઈ કાંઈ વાંધો નહીં હવે પંદર રૂપિયા કોઈ તમારી પાસે માંગે છે ને તમે પચીસ આપો તો એ તમને એમ કે ભાઈ આલે તારા દસ વધ્યા બરાબર છે તમારા દસ એટલે તમારા માટે તો પ્લસ જ થયા કે ન થયા હવે આશા રાખો જો તમને માઇનસ પ્લસનો કોન્સેપ્ટ છે ને એકદમ ઈઝી ક્લિયર થઈ ગયો હશે ક્યારેય ભૂલ કરશો નહીં આનો આન્સર તો કે જવાબ દસ થવો જોઈએ ઓકે ક્યારેક ક્યારેક તમને એક બે આવી આકૃતિના બી પ્રશ્ન પૂછી લેશે હવે તમને જો આની અંદર પેલા વાંચી લો શું પૂછ્યું છે તો કે ભાઈ આ આકૃતિ બનાવવા માટે એટલે કે અહીંયા જે આપેલી છે ને આવી આકૃતિ બનાવવા માટે નીચેનામાંથી કયા કયા આકારોને ભેગા કરવા માટે અથવા તો એવું કહી શકે નીચેનામાંથી એવું શું છે કે હું એને ભેગું કરું બરાબર છે તો આવી આકૃતિ બને તો જુઓ જી પહેલાં તો શું છે કે આ ટાઈપની એક વસ્તુ છે બરાબર તો એવું તમને ક્યાં દેખાય છે જો આને તમે લઈ ન શકો બરાબર છે જો આ આકૃતિ ઉપર છે ને બે કોચ ચેક એટલે તમને ખબર પડશે બરાબર આ જુઓ ચોરસ નથી ઉપરનો ભાગ જે છે ને એ આમ છે ચોરસ નથી અને પછી શું છે તો કે ભાઈ જો પછી શું છે તો કે ત્રિકોણ છે શું છે તો કે એક ત્રિકોણ જેવું છે અહીંયા દેખ આ ટાઈપ આમ છે બરાબર એટલે કે હવે બીજું શું છે તો કે ત્રિકોણ છે તો તમારે જરૂર કોની કોની પડે છે તમે શું લાગે છે આમાંથી કઈ કઈ વસ્તુઓ લઈને તમે બનાવી શકો એ તમારો આન્સર થશે તો કે ભાઈ એ અને બી ને આપણે ભેગા કરીએ એટલે આ મારી આકૃતિ જે છે પરીક્ષામાં જે પૂછી છે એ બની શકે છે એનટીપીસી ની અંદર જોયું ને બરાબર મિત્રો તો આ ટાઈપના તમને એમ કહું કોઈ કોઈકને તો ચાર ચાર ક્વેશ્ચન પૂછી લીધા એટલે આપણે ચાર ના આવે કંઈ નહીં આપણે એક કે બે પ્રશ્ન તો આવવા જોઈએ અને એ આવડવા જોઈએ બરાબર છે હવે જો આ પ્રશ્નમાં ઘણા ઘણાને પ્રોબ્લેમ થઈ જાય હું બી મને બી થોડુંક ડાઉટ હતો કે આનો આન્સર જોવો જોઈએ કારણ કે આ લોકો શું દેવા માંગે છે શું કામે કે જો ઘણાને મગજમાં એવું હોય કે ભાઈ શાકભાજી છે ને એની અંદર કોબી આવે એટલે આપણે એમ કહી શકીએ આ શાકભાજીની નિશાની છે ને કોબી છે એની અંદર આવે હવે ગાજર છે ને એને ખરેખર શાકભાજીમાં આપણે ન ગણી શકીએ બરાબર એને સંભાર અથવા સલાડની અંદર આપણે ગણતા હોઈએ એટલે કે ભાઈ આ રીતે ગાજરનું ચિહ્ન હોઈ શકે પરંતુ આ લોકોએ શું જોવાબ આપ્યો આપણે એ જોવું પડશે તો આ લોકોએ રાઈટ આન્સર શું કર્યો કે ભાઈ આ બધાને શાકભાજી ગણી લીધા બરાબર છે અને એની અંદર કોબી અને ગાજરનો સમાવેશ કર્યો એટલે આ ટાઈપનો એ લોકોએ આન્સર આપ્યો તો અહીંયા આપણને બધાને ખબર પડે ના આપણે એવું સ્વીકારી શકીએ કે ભાઈ હાલો આ બધા છે એ શાકભાજી ગણાય પણ ઘણી વખત એક્ઝામિનર એવું બી વિચારે કે ભાઈ શાકભાજીમાં કોબી ફુલાવર આવે પણ ગાજર થોડું આવે તો એને બહાર મૂકી દે બરાબર અને એવું એક ઓપ્શન જોઈને અહીંયા આપેલું બી છે એટલે આપણને કન્ફ્યુઝન થાય કે આ લોકો સાચું શું કહેવા માંગે છે બરાબર તો આ જ્યારે આપણે પેપર સોલ્યુશન કરીએ ને એનાથી આપણા કન્ફ્યુઝનો દૂર થાય કે મારી દ્રષ્ટિએ આમ છે પણ રાઈટ આન્સર ઈ લોકો શું કહેવા માંગે છે બરાબર છે એની બી આપણને ખબર પડે છે મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ તો જો તમને કાર્ય સમય અને કાર્યના બે કે એક દાખલો તો હસ હસો હસ એટલે આ ચેપ્ટર તમારા માટે ઘણા પૂછે છે ગણિતમાં હું તૈયાર કરું એટલા માટે ભાઈ જો આ પેપર સોલ્યુશન કરાવ જોતા જ જાઓ પૂછવાની કોઈ જરૂર નથી બરાબર છે હવે શું કહે છે બસો પુરુષોના કાર્ય બને એટલે બસો માણસો કંઈક કાર્ય કરે છે અને એક ઈમારતને એક હજાર ચોવીસ દિવસમાં બાંધી શકાય છે તો તે જ ઇમારતને બસો છપ્પન દિવસમાં કેટલા પુરુષોની જરૂર પડશે હવે આ આવા દાખલા હોય ને આ હું તો એમ કહું કે તમારા માટે છે ને આ બધું એકદમ સારું કહેવાય કે પાંચ દસ સેકન્ડમાં તમારો સમય વાંચતા વાંચતા થઈ જાય કેવી રીતે બસો પુરુષ છે ને એક હજાર દિવસ છે એટલે બસો ગુણ્યા એક હજાર ચોવીસ થાય અને તેને બસો છપ્પન દિવસમાં પૂરું કરવું છે બરાબર છે તો હવે જો આ પેલા કોન્સેપ્ટ કદાચ ન આવડતું હોય તો હું પેલા સમજાવી દઉં કોઈ કાર્ય જે છે ને માનો કે આ આ કાર્ય છે એને જ કરવાનું છે તો એને બરાબર થાય અને બીજા લોકો કે દિવસો આ બાજુ આવે તો હવે અહીંયા શું છે તો કે ભાઈ બસો બરાબર અને એ ઈ કાર્ય કેટલા દિવસમાં થાય છે તો કે 1024 માં હવે ઈ ઈ જ કાર્ય કરવાનું છે એટલે કે એની એ જ વસ્તુ કરવાની છે ઈ 256 માં એને ગુણ્યા જે પૂછ્યું છે હવે જો 256 ના ડબલ કરો એટલે 512 થાય 512 ના ડબલ કરો એટલે 1024 થાય ટૂંકમાં કે આ 256 છે ને એનાથી આ 4 વડે ભાગાલે 256 4 એટલે 1024 થયા અને બે ચોખું આઠ એટલે આઠસો જવાબ આવ્યો હવે જુઓ જઈએ આ દાખલો અમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આ વાંચતા વાંચતા કરી શકે ને કે ભાઈ બસો વાંચતા હોય એટલે ખબર હોય બસો ગુણ્યા એક હજાર ચોવીસ આવશે ને સામે એવી જ સંખ્યા હોય કે જેનાથી છેદ ઉડતો હોય કારણ કે તો જ જવાબ મળે એટલે તમારે સીધું જોઈ લેવાનું કે આ બસો છપ્પનથી હું ઉડે છે હવે માનો કે આની બદલે એવો દાખલો હું તમને સિમ્પલ એક કહી દઉં કે ભાઈ દસ માણસો છે અને પંદરમાં કરે છે અને ત્રણ દિવસમાં પૂરો વાંચતા વાંચતા થઈ જાય ત્રણ પંચા પંદર ને પાંચ દાણ પચાસ ઠીક આનો જવાબ થાય તો આને તમે પૂરો જવાબ આમ શું કહેવાય વાંચ ચાર્ટ ને તે સીધું ઓપ્શન જોવાનું હોય એટલે આવા દાખલા હશે ને એનાથી ફાયદો હું હવે તમને અહીં એક વાત સરસ કહી દઉં એમાં પચીસ માર્કનું છે ને એમાંથી અઢારથી વીસ દાખલા એવા હશે કે અઢારથી વીસ પ્રશ્ન એવા હશે કે તમને ખાલી કોન્સેપ્ટ જ ખબર હોવી જોઈએ ગણતરી બનતી ઠીક છે આ કેમ વાંચીને કરી નાખ્યું આવા કોન્સેપ્ટ ખબર અઢારથી વીસ દાખલા એવા હશે કે જે દસ વીસ સેકન્ડમાં એટલે કે તમે દસ મિનિટમાં કરી શકો બરાબર છે દસ મિનિટમાં તમારા વીસ દાખલા થઈ જાય છે બાકીની દસ મિનિટ કે પંદર મિનિટ જે છે ને એ ગણતરીવાળામાં તમારે આપવી પડે એટલે એમની માનવાનું ગણતરીમાં ટાઈમ બગડે હા આમાં દસ જ મિનિટની જરૂર છે અલગ કોઈ ઓલા મીડિયમ છે તો આપણે પંદર મિનિટ પકડીએ પંદર મિનિટમાં તમે વીસ દાખલા કરી નાખો પાંચ મિનિટ પાંચ દાખલા માટે બીજી દસ મિનિટ આપી દો બરાબર બબે મિનિટ આપો એક દાખલાને તોય તમારો સમય ઘટશે નહીં આગળ જોતા જઈએ બરાબર આ ટાઈપના પ્રશ્નો હશે ને એ મજા આવે એવા હોય આની અંદર સારા સારાને એમ કહી શકાય કે ખૂબ વિચારવું પડે અને તકલીફ આપેલા હોય બરાબર તમને કંઈક નિવેદન આપે છે બરાબર જો અહીંયા આપ્યું છે કે ભાઈ તમને કંઈક વાત કરી હોય અને એના ઉપરથી કંઈક તારણ આપેલા હોય આવા તમને ચાર કે પાંચ દાખલા કોઈ ને સાત આઠ હોય છે હાર્ડ શિફ્ટ હશે તો એને દસે હોય બરાબર છે હવે આની ઉપરથી તમારે જોવાનું કે ભાઈ શું તારણ લાગે છે પહેલાં વાંચીએ એમ કહે છે તમામ મોબાઈલ બ્રાન્ડમાંથી બરાબર સેમસંગનું વેચાણ સૌથી વધુ છે કોનું વેચાણ સૌથી વધુ છે તો કે સેમસંગનું વેચાણ વધુ છે હવે જોઈએ આપણે એના તારણ આપ્યા છે શું તારણ આપ્યા છે પેલું એવું કહે છે બીજી મોબાઈલ બ્રાન્ડનો બજાર હિસ્સો જ્ઞાત છે એટલે કે બીજી મોબાઈલની બ્રાન્ડ છે એનો હિસ્સો તમને ખબર છે હવે જો એ ન ખબર હોત તો તમે એવું કહી શકો કે તમામ મોબાઈલમાંથી સેમસંગનું જ વેચાણ વધુ છે હવે તમને એમ કહો કે તમે બજારમાં ગયા તમે એમ કહો કે નોકિયા સૌથી વધુ વેચાય છે એવું ક્યારે કહી શકો તો કે નોકિયા સિવાય કંપનીઓ છે એનું વેચાણ ઓછું હોય એવી તમને ખબર હોય તો જ તમે કહી શકો ને કે હા ભાઈ નોકિયાનું વેચાણ સૌથી વધારે છે ઓકે એ વાત થઈ ગઈ બીજું કે છે બીજી કોઈ મોબાઈલ બ્રાન્ડ લોકપ્રિય નથી જો હવે આ અહીંયા છે ને એ તમારા માઇન્ડ ઉપર ઘા મારવાના હોય કે તમને એવું એવું ફીલ કરાવે કે ભાઈ અહીંયા સેમસંગ સૌથી વધારે વેચાય છે તો સેમસંગ લોકપ્રિય છે બરાબર બીજી કોઈ લોકપ્રિય નથી પણ ખરેખર જોવાનું શું છે અહીંયા વેચાણ ની વાત છે લોકપ્રિય ની વાત નથી એટલે આ ઓલા જેવું હોય સિક્કાની બે બાજુ હોય સેજ સિક્કો આમ ફેરવી નાખો તો સાપની કાઢ થઈ જાય એમ તમને અહીંયા છેતરી દેશે બરાબર છે તો છેતરાવવાનું નથી તમારે જોવાનું કે ઉપર વાત તો માત્ર માત્ર વેચાણની છે ક્યાંય લોકપ્રિયતાની નથી તો બીજી મોબાઈલ કંપનીનો હિસ્સો ખબર હોય તો જ તમે આ વાત કરી શકો એટલે પેલું સાચું છે બીજી કોઈ કોઈ મોબાઈલ બ્રાન્ડ લોકપ્રિય નથી એવી ક્યાંય આપણે જોઈએ તો આમાં મને ક્યાંય એવું દેખાતું નથી કે આણે એવી વાત કરી હોય જેથી માત્ર એક જ બરાબર છે અહીંયા જવાબ જોશું માત્ર તારણ એક અનુસર છે એટલે ભાઈ તેલું જે છે ને જ માત્ર સાચું છે પછીનો જે ચેપ્ટર છે કથન અને નિષ્કર્ષનો કહેવાય બરાબર મેં એના માટે એક સરસ મજાનું લખ્યું છે વિડિયો બનાવ્યો છે તમે ન જોયો હોય તો જોઈ લેજો અને આને એને આને રીઝનિંગની ભાષામાં શિલોઝમ બોલે છે હું બોલે છે તો કે શિલોઝમ બરાબર છે અથવા તો ઘણા એને સિલોલિઝમ તરીકે ઓળખતા હોય છે અને આપણે ગુજરાતીમાં કથન મેં મારો વિડીયો મૂકેલો છે બોર્ડ ઉપર ભણાવતો હોય એવો કથન અને નિષ્કર્ષ ગુજરાતીમાં પ્રથમવાર આ ટાઈપનું મારું એમાં ટાઈટલ છે બરાબર જો આ પ્રશ્નમાં સમય બગડે આટલું બધું વાંચવાનું હોય ને પણ અહીંયા જોઈ લેવાનું સીધું કે આ છે હું બરાબર છે તો આ જો અને એટલે સમય બચશે તમારો હવે જુઓ આને સમજવા માટે આપણે કોઈને કોઈ આકૃતિની મદદ લેવી પડે જેથી આપણે આને વ્યવસ્થિત સમજી શકીએ નહીતર આને હા વાંચીને બી સમજી શકાય પણ આકૃતિથી તમે કરો ને તો મસ્ત લાગે સમજણમાં અને કોઈકને સમજાવી બી શકો કેવી રીતે તો વાક્ય એવું છે કેટલાક લીંબુ લાલ છે તો હું પેલા એમ વાત કરું કે ભાઈ આ લીંબુ તરીકે હું દર્શાવું છું આ શું છે તો કે આ લીંબુ બરાબર એ કેવા છે લાલ છે બરાબર બધાય નહીં પણ કેટલાક એટલે કે આપણે થોડોક ભાગ એનો લઈ લઈએ એ કેવા છે તો કે લીંબુનો થોડોક ભાગ જે છે ને એ લાલ છે

પછી બીટ લાલ છે હવે જો અહીંયા તમારા માઇન્ડ ઉપર એ થોડુંક છેત રહે આપણે એમ વિચાર બીટ તો લાલ જ હોય ને બરાબર છે એ તો સાચું જ હોય પણ અહીંયા જોવાનું ભાઈ એણે જે કીધું એમાં બરાબર છે આપણે ક્યાં જોવાનું તો કે એણે કીધું લાલ તો અહીંયા છે બરાબર અને લાલ છે એ શું છે લીંબુની વાત કરી છે બીટ છે એ શું છે એ લીંબુ છે પણ બીટ લાલ છે એવું ક્યાંય આપણે અહીંયા દેખાતું નથી બરાબર છે એટલે અહીંયા તમને હવે એ લોકો છેતરે તમે જે વસ્તુથી રૂટીન ટેવાયેલા હોય ને એ વાત અહીંયા નાખી દે કારણ કે તમે બધા બીટ જોયા હોય ને તમે કાપો કે લાલ જ એટલે તમને હા હા હાચું છે બરાબર તો અહીંયા વાત કરી દઈએ કેટલાક લીંબુ કૂદકા છે એ બી ખોટું છે બીટ લાલ છે એ બી ખોટું છે આ અહીંયા તમારી બુદ્ધિ નહીં એકાવવાની અહીંયા બુદ્ધિ કોની એકાવવાની એણે લખ્યું છે એની જો એણે તો શું લખ્યું છે બીટ લીંબુ છે અને લાલ કોણ છે કે લીંબુ લાલ છે તો અહીંયા પૂછ્યું બીટ લાલ છે ભાઈ બીટ લાલ નથી લીંબુ લાલ છે ઓકે સમજાઈ ગયું હવે આગળ જોઈએ આ ટાઈપ